કેરળના કોઝીકોડમાં નિપા વાયરસનો છઠ્ઠો કેસ મળ્યા બાદ તમામ શાળા કોલેજો અને ટ્યુશન સેન્ટરોને 24 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. અહીંની શૈક્ષણિક સંસ્થાઓ 24 સપ્ટેમ્બરથી બંધ છે તો બીજી તરફ નિપા વાયરસથી સંક્રમિત લોકોના સંકટમાં આવેલા લોકોની સંખ્યા વધીને 1008 થઈ ગઈ છે. આ અંગે કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું હતું કે આમાંથી 327 આરોગ્ય કર્મચારીઓ છે. કોઝીકોડ જિલ્લાની 29 લોકો સંક્રમણના સંપર્કમાં આવ્યા છે. કોન્ટેક્ટ ટ્રેસિંગમાં મલપ્પુરના 22, વાયનાડમાંથી 1 અને કન્નૂર ત્રિશુર જિલ્લામાંથી 3 લોકોની ઓળખ થઈ છે. જ્યારે વધુમાં આ અંગે સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે આ આંકડો હજુ પણ વધી શકે છે. કોઝીકોડમાં નિપા વાયરસના કારણે પ્રથમ મૃત્યુ 30 ઓગસ્ટ અને બીજું 11 સપ્ટેમ્બરના રોજ થયું હતું. 30 ઓગસ્ટે મૃતકના અંતિમ સંસ્કારમાં 17 લોકો સામેલ થયા હતા. આ તમામને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. મહત્વનું છે કે અત્યાર સુધી નિપાથી સંક્રમિત પાત્ર 14 લોકોને ભારતની બહાર મોનોક્લોનલ એન્ટીબોડીઝ આપવામાં આવી છે અને આ તમામના જીવ બચી ગયા છે. ભારતે વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયા પાસેથી મોનોક્લોનલ એન્ટીબોડી ડોઝ મંગાવ્યો હતો. તે વર્ષે કેરળના કોઝીકોડ અને મલપ્પુર જિલ્લામાં નિપાના કારણે 17 લોકોના મોત થયા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.